લોકડાઉન 4 ની શરૂઆત સાથે જ સુરતના રેડ ઝોનમાં મનાઈ છતાં મોબાઈલની દુકાન ખુલ્લી રાખનારા દુકાનદારને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોરોના વાયરસને લઈને 55 દિવસ બાદ તંત્ર દ્વારા નોન કન્ટેઇનમેન્ટવાળા વિસ્તારમાં આજથી દુકાનો સાથે વેપાર ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી છે, પણ તેને લઈને એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે, તેનું પાલન પણ એટલું જ જરૂરી છે. ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેપાર ઉદ્યોગને પરમિશન મળતી નથી. એવામાં આજે સુરતમાં સૌથી વધારે હોટસ્પોટ ગણાતા માન દરવાજા વિસ્તાર કે જ્યાંથી સૌથી વધુના કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને આ વિસ્તારને તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં આ વિસ્તારમાં આવેલ કેટલીક મોબાઈલ સાથે અનેક દુકાનો સવારના સમયે ખોલવામાં આવી હતી, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. કારણ કે જે વિસ્તારમાં મંજૂરી આપવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝિંગ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આ વિસ્તારમાં કોઈ મંજૂરી નહીં હોવાને કારણે મનપાની ટીમ ત્યાં પહોંચી હતી અને તાત્કાલિક આ તમામ દુકાનો બંધ કરાવવા સાથે રૂપિયા 5000 દંડ ફટકાર્યો હતો. તંત્ર દુકાનના માલિકો ઉપર કાર્યવાહી પણ કરી હતી. આમ આજે છૂટછાટના પહેલા દિવસે લોકો દુકાન ખોલીને બેસી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તેવામાં જે ગાઈડલાઇન છે તે પ્રમાણે તે વિસ્તારને નિયમોના અધીન મંજૂરી આપવામાં આવી છે. એપી સેન્ટર બનેલા માન દરવાજામાં આજે ભાટિયા મોબાઈલ નામની દુકાન શરૂ થઈ હતી. રેડ ઝોનમાં આવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ હોવા છતાં દુકાન શરૂ થઈ ગઈ હતી, જેઓને 5000 દંડ ફટકારવામાં આવ્યો હતો.